નમસ્કાર, ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. હાલ ગુજરાતની અંદર જે વરસાદી સિસ્ટમને લઈને અનેક નિષ્ણાંતો વાત કરતા હતા, આઈએમડી વિભાગ પણ વાત કરતું હતું, અને હવે ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનામાં સારા એવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતનો જે નકશો તમને દેખાય છે તેની અંદર આઈએમડી વિભાગ આજની તારીખ એટલે કે 13 તારીખની વાત કરે છે, અને 13 તારીખમાં ક્યાં કેટલા વરસાદની આગાહી છે તેને લઈને હવે ગુજરાતમાં ધીમે ધીમે શું વાતાવરણમાં ફેર આવશે તે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. ડાર્ક બ્લુ કલરની અંદર તમે જેટલા પણ જિલ્લાઓ જોવો છો, આ હવામાન વિભાગ દ્વારા ચાર્ટ જારી કરવામાં આવે છે. તે પ્રમાણે અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ હોય, આ તમામ જિલ્લાઓ એવા છે કે જેની અંદર છેલ્લા ઘણા સમયથી વરસાદ ન હતો, વરાપનો સમય હતો, એટલે કે સાર્વત્રિક ગુજરાતની અંદર વરાપ હતો. પણ હવે ધીમે ધીમે કરીએ અને અનેક જિલ્લાઓની અંદર આપણે છેલ્લા 48 કલાકની વાત કરીએ તો 55-56થી વધારે પણ તાલુકાઓની અંદર સારો વરસાદ છે. છૂટો છવાયો ઝરમર ઝરમર વરસાદ, ઝાપટા જેવું કહી શકાય તેવો વરસાદ અત્યારે સાર્વત્રિક ગુજરાતની અંદર પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ એવા છે કે જેની અંદર હાલ તડકો હોય, બપોરે સાંજ સુધીમાં વાતાવરણમાં પલટો આવે, સવારથી ઝાકળ હોય, હવે ઝરમર ઝરમર વરસાદ ચાલતો હોય, આવું અનેક જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણમાં તડકો વરસાદ, પછી ભેજવાળું વાતાવરણ રહે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પટ્ટાઓમાં, અને અનેક વાદળછાયા વાતાવરણમાં અત્યારે જે ગુજરાત ઉપર સ્થિતિ સર્જાણી છે, એક સિસ્ટમ છે એ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધે છે. તે બનાસકાંઠા થઈ અને પછી ઉપર રાજસ્થાનને એ બાજુ જવાની છે. ત્યારે કચ્છની વાત કરીએ, દેવભૂમિ દ્વારકાથી લઈ અને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એટલે કે ત્યાં ડાર્ક ગ્રીન કલર છે, કોઈ હેવી એલર્ટ, રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું નથી કે જ્યાં કોઈ ભયજનક સ્થિતિ થાય. આટલા સમય બાદ હવે દક્ષિણ ગુજરાત અને જે અત્યારે સૌરાષ્ટ્ર હતું તેમાં ભયંકર વરસાદ પડ્યો, અને જુલાઈ મહિનાની અંદર તો ભારે તારાજીના દ્રશ્યો પણ આપણે જોયા. પરંતુ હવે ફરી એક વખત ધીમે ધીમે જેમ જેમ સિસ્ટમ સક્રિય થશે તેમ તેમ ઓગસ્ટ 20 તારીખ સુધીની અંદર સારો વરસાદ ફરીથી શરૂ થઈ જાય તેવી હાલ શક્યતાઓ છે. આપણે આવનારા 24 કલાકની વાત કરીએ તો 14 તારીખ એટલે કે આવતીકાલ માટે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કોઈ વાતાવરણમાં પલટો નથી. પરંતુ જ્યાં વાત કરીએ ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ આ જે તમામ જિલ્લાઓ આ ગુજરાતના છે તેમાં હવામાનમાં પલટો દેખાય છે. ઘણા સ્થળોએ હવે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે, એટલે કે ત્યાં નહિવત વરસાદ રહેશે. વાદળછાયું વાતાવરણ સવારથી જ હોય, ઝાપટા ચાલુ રહે અને ધીમે ધીમે કરી અને સારા વરસાદની શરૂઆત ફરી થઈ જાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. તમારા તાલુકામાંની અંદર વરસાદ છે કે નહીં એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા. નમસ્કાર.